ઉમરગામ તાલુકામાં મંત્રી રમણભાઈ પાટકરના હસ્તે સંજણ વારોલી બ્રિજ બોરલાય પ્રાથમિક શાળાનું લોકાર્પણ તથા મંજૂર થયેલા 14 રસ્તાઓનું ખાતમુહૂર્ત તથા મરોલી ખાતે રૂપિયા 50 લાખના ખર્ચે નિર્માણ પામનાર મચ્છી માર્કેટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ કનુભાઈ સોનપાલ, તાલુકા પંચાયત સભ્ય જવાહરસિંહ પુરોહિત, વિવિધ ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ધામની અંદર 3 પોઈન્ટ મુકાયા છે. બોરી ગામની અંદર ગાજેશ્વર મંદિર, એને બહુ સારું આપણે કરવા માંગીએ છીએ. ત્યાર પછી અમારા દમણની બાજુ પર પેશવાઈનો કિલ્લો છે, એને ડેવલપ કરીને પ્રવાસી ધામની અંદર તક પકડવા માંગીએ છીએ. અને કરજ ગામની અંદર જગમોડી માતા મંદિર છે, એ પણ પહાડ ઉપર છે, ત્યાં રસ્તો અને લોકો અવરજવર કરે એટલા માટે પણ અમે આ વખતે જિલ્લાની અંદર આ કામ મુકાઈ છીએ. ગામડાના છેવાડાની પ્રજા જે એમના હકના અનાજ અને એ બાબતે જે ફરિયાદો કરી રહી છે, એમને સુવિધા મળે એટલે મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક ધોરણે કેરોસીન જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ આપવા માટે ખૂબ જ ચિંતિત છે. અને એટલા માટે જ ઓનલાઈન ઉપર એની રસીદ નીકળે છે. રસીદની અંદર કેટલા પૈસા અને કેટલું અનાજ મળવાનું છે એ લાભાર્થીને ખબર પડે એટલા માટે 3 કૂપનો નીકળ્યો છે. એક કૂપન લાભાર્થી પાસે જાય છે, એક દુકાનવાળા પાસે જાય છે અને એક હિસાબ ડેવલપ કરવા માટે જાય છે. પણ આજે ઘણી જગ્યા પર જે કર ચોરી કરવા વાળા જે છે, હું નામ નથી આપતો, પણ કર ચોરી વાળા વિચારસરણી વાળા છે, એવા માણસોને જે ટેવ પડી છે ગરીબો લોકોનો લૂંટી લેવાનો, તે હજુ પણ ચાલે છે. અને એમાં મેં ચોક્કસ 2 દિવસની અંદર રેડ કરી અને એ પણ પકડ્યું, શોધી કાઢ્યું છું. અત્યારે માણેકપુરની અંદર એક બેને દિવસના ટેમ્પામાં માલ ભરતા પકડ્યા ગામ લોકોએ અને સસ્પેન્ડ કરી દીધા. તે રીતે હવે કડક પગલાં ભરવા વગર કોઈ આરો નથી. સરકારે તો ગરીબ લોકો માટે જે કેરોસીન આપવાની જે વાત છે એ પણ છૂટ આપી છે.